નમસ્કાર મિત્રો જે લોકો લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે મારા ઘરના સભ્યો એટલે કે મારા કુટુંબના સભ્યો મારા સગા સંબંધીઓ મારા નજીકના જે સ્નેહીજનો છે એ લોકોને રોજેરોજ રોજ કંઈક ના કંઈક બીમારી થાય છે કોઈને પેટમાં ગેસ થવો એસિડિટી થવી કબજીયાત થવી માથું દુખવું પગમાં કડતર થવી કમરમાં દુખાવો થવો કોઈને હાઈ બીપીની તકલીફ છે તો હાઈ બીપીની ગોળી ગળે છે કોઈને ડાયાબિટીસની તકલીફ છે તો ડાયાબિટીસની ગોળી ગળે છે કોઈને કોલેસ્ટ્રોલની બીમારી છે એટલે કે લોહી પાતળું થવાની ગોળી ગળે છે મારા પરિવારના સભ્યો મારા કુટુંબના સભ્યો મારા જે સ્નેહીજનો છે એ લોકોના શરીરની અંદર કંઈક ના કંઈક બીમારી છે અને રોજે રોજ કંઈક ના કંઈક બીમારી નવી આવે નાની મોટી બીમારી આવે છે અને મને કોઈ બીમારી નથી તો તમને એમ લાગશે તમારા ઉપર માતાજીની કૃપા છે ભગવાનની કૃપા છે ના કોઈની કૃપા નથી પરંતુ હું કુદરતના નિયમોનું પાલન કરું છું આયુર્વેદની અંદર ચરક ઋષિએ સુરસુપ્ત ઋષિ અને બાગવત ઋષિએ આપણને આહાર શાસ્ત્રની અંદર પણ જે પ્રમાણે આપણને કહ્યું છે કે એ નિયમોનું પાલન કરી અને હું જીવન જીવું છું એટલે મને રોગ થતા નથી મને બીમારી થતી નથી પરંતુ મારા કુટુંબના સભ્યો મારા ઘરના સભ્યો મારા પરિવારના સભ્યોને રોજે રોજ કંઈક નાની મોટી બીમારી થાય છે એમને કંઈક ના કંઈક તકલીફ થાય છે મને થતી નથી તો કેમ થતી નથી એ રહસ્ય શું છે હું જે રીતે જીવન જીવું છું આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે એ રીતે તમે પણ જો આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરશો ને એ રીતે જીવન જીવશો તો હું તમને એક હજાર ટકા ગેરંટી આપું છું કે જિંદગીની અંદર તમને ક્યારેય પણ પ્રકારની બીમારી નહીં થાય તમને જિંદગીમાં ક્યારેય કોઈપણ પ્રકારનો રોગ નહીં થાય તમે જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકશો તો કેવી રીતે તો હું તમને આજે આ વિડીયોની અંદર મારી દિનચર્યા બતાવું અને મારા ઘરના જે સભ્યો છે મારા પરિવારના સભ્યો છે એમની દિનચર્યા બતાવું એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે મને બીમાર હું કેમ બીમાર પડતો નથી મને કેમ રોગ થતા નથી અને મારા ઘરના સભ્યોને કેમ રોગ થાય છે કેમ એ લોકો બીમાર પડે છે નંબર એક દરરોજ સવારે હું વહેલા સાડા પાંચે ઉઠું છું અને ઊઠી અને પરમપિતા પરમાત્માને ભગવાનને પ્રાર્થના કરી ઉગતા સૂર્યનું ધ્યાન કરી અને ભગવાનને સૌથી પહેલાં પ્રાર્થના કરું છું કે હે ઈશ્વર હે પરમાત્મા તારી કૃપાથી આજે મારો નવો જન્મ થયો છે તો જ્યાં સુધી આ શરીરમાં આત્મા છે હલનચલન થાય છે ત્યાં સુધી ઈશ્વર પરમાત્મા તને ગમે એવા શ્રેષ્ઠ કર્મ કરું ડગલેને પગલે શ્રેષ્ઠ કર્મ કરું બીજાનું હિત થાય બીજાનું કલ્યાણ થાય બીજાને સુખ શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય એવા શ્રેષ્ઠ કર્મ કરું એવી પરમપિતા પરમાત્માને નિયમિત હું પ્રાર્થના કરું છું અને પ્રાર્થના કર્યા પછી નિયમિત હું દરરોજ એક કલાક સૂર્ય ભગવાન સામે બેસી ધાબા ઉપર જઈ સૂર્ય ભગવાન સામે બેસી અને એક કલાક ઓછામાં ઓછો એકથી દોઢ કલાક હું નિયમિત પ્રાણાયામ કરું છું અનુલોમ વિલોમ કપાલભાતી અને ભસ્ત્રિકા પ્રાણાયામ આ ત્રણ પ્રાણાયામ હું નિયમિત કરું છું જેના કારણે મારા શરીરમાં કોઈ બીમારી થતી નથી અને મારા ઘરના સભ્યો નથી કરતા એ લોકો એસીમાં સૂઈ રહે છે સાત સાડા સાત આઠ વાગ્યા સુધી પડ્યા રહે છે એસીમાં એટલે એમને બીમારી થાય છે મને થતી નથી નંબર બે બ્રશ કરવાનો વારો આવે ત્યારે હું કોઈ દિવસ બ્રશ કરતો નથી હું લીમડાનું દાંતણ કરું છું અને જે દાંતણ કર્યા પછી મોઢામાં જે કડવો રસ ઉત્પન્ન થાય એ હું થૂંકી દેતો નથી શરીરની અંદર ઉતારી દઉં છું જેના કારણે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી પાવરફુલ થાય છે તો સવારે ઉઠી અને લીમડાનું દાંતણ કરવાનું અને એ ચાવી અને થૂંકી દેવાનું નહીં એ જે કંઈ કડવો રસ હોય એ લાળ સાથે શરીરની અંદર ઉતારી દેવાનું તો આપણને કોઈ દિવસ તાવ પણ નહીં આવે અને આપણી ઇમ્યુનિટી પાવરફુલ રહે છે અને મારા ઘરના જે બીજા સભ્યો છે પરિવારના સભ્યો એ સારામાં સારી મઘામાં મોઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે સારામાં સારો બ્રશ વાપરે છે છતાં એ લોકોને કોઈકવાર દાંત દુખે છે અમુક લોકોને દાંતમાં સડો આવે છે અમુક લોકોને રૂટ કેનલ પણ કરાવવાની જરૂર પડી અમુક લોકોને દાંત કાઢી નાખવાની પણ જરૂર પડી અને મને કોઈ તકલીફ થઈ નથી હવે વારો આવે સ્નાન કરવાનું તો હું ક્યારેય ગરમ પાણીથી સ્નાન કરતો નથી હું હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરું છું જ્યારે મારા ઘરના જે સભ્યો છે એ રાત્રે એસીમાં સૂઈ રહેવાનું અને સવારે ઉઠીને ગરમ પાણીથી સ્નાન કરવાનું તો આયુર્વેદના મત પ્રમાણે ગરમ પાણી પીવા માટે ઉપયોગ કરવો જોઈએ અને ઠંડુ પાણી છે એ સ્નાન કરવા માટે ઉપયોગ કરવો જોઈએ એટલે કે ઠંડા પાણીથી જ હંમેશા સ્નાન કરવું જોઈએ અને ગરમ પાણી જે ઊંફાળું છે એનાથી જ એ પીવા માટે હંમેશા ઉપયોગ કરવો જોઈએ જે નિયમનું હું પાલન કરું છું એટલે મને કોઈ પ્રોબ્લેમ થતો નથી અને એ લોકો સારામાં સારો સાબુ અને શેમ્પુનો ઉપયોગ કરે છે જ્યારે મારી ઉંમર પચાસ વર્ષની થઈ પણ આજ દિવસ સુધી હું ક્યારેય સાબુથી કે શેમ્પુથી સ્નાન કરતો નથી હું સવારે સ્નાન કરતી વખતે સાબુ કે શેમ્પૂનો ક્યારેય ઉપયોગ કરતો નથી હું બિલકુલ વાપરતો જ નથી મારા ઘરના સભ્યો સારામાં સારો સાબુ વાપરે છે સારામાં સારો શેમ્પૂ વાપરે છે છતાં એમને અનેક ચામડીના રોગો પણ થાય છે અને મને કોઈ પ્રોબ્લેમ થતો નથી તો આપણે જે કંઈ સાબુ કે શેમ્પૂ વાપરીએ છીએ એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને એ કેમિકલ લોબાગાળે આપણા શરીરને નુકસાન કરે છે એટલે હું એનો ઉપયોગ કરતો નથી સ્નાન કર્યા પછી ચા પીવાનો વારો આવે તો જ્યારે પણ ચા પીવાની આવે ત્યારે હું હંમેશા દેશી ગોળની ઓરિજિનલ જે દેશી ગોળ આવે છે બ્લેક કલરનું પ્લાસ્ટિકના ડબ્બાની અંદર એ દેશી ગોળની જ હું ચા પીવું છું હું ક્યારેય ખાંડની ચા કે ખાંડની કોઈ પણ બનાવટ ક્યારેય ખાતો નથી જ્યારે મારા ઘરના મારા કુટુંબના મારા પરિવારના અન્ય સભ્યો છે એમને ગોળની ચા પીતા જોર આવે છે એટલે એ લોકો ખાંડની ચા પીવે છે ખાંડ લાડુ પણ બનાવે તો ખાંડના અલગથી એમના માટે બનાવવામાં આવે છે એટલે એ લોકો ખાંડનો વધારે પડતો ઉપયોગ કરે છે એના કારણે એ લોકોને શરીરમાં અવારનવાર બીમારી આવે છે રોગ થાય છે મને થતા નથી તો દેશી ગોળનો હંમેશા ઉપયોગ કરવો જોઈએ ખાંડનો ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે ખાંડને સફેદ બનાવવા માટે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા શરીરને ખૂબ મોટું નુકસાન કરે છે ચાની અંદર નાસ્તાની અંદર હું સવારે ઉઠીને હંમેશા રોટલી રોટલો કે ભાખરીનો ઉપયોગ કરું છું જ્યારે મારા પરિવારના બીજા જે સભ્યો છે અન્ય સભ્યો એમને રોટલી રોટલો ભાખરી ખાતા જોર આવે છે એ લોકો ચાની અંદર બિસ્કીટ બ્રેડ પાઉ ક્રીમવાળા બિસ્કીટ ચવાણું આ બધાનો ઉપયોગ કરે છે જ્યારે હું આ બધી વસ્તુ ખાતો નથી અને એટલા માટે એ લોકોને રોગ થાય છે બીમારી થાય છે અવારનવાર મને થતી નથી બપોરે જ્યારે ભોજન કરવાનો વારો આવે ત્યારે ભૂખ લાગે ત્યારે જ હું ભોજન કરું છું અને ભૂખ કરતાં ઓછું ખાઉં છું અને સવારે ચા નાસ્તો કર્યા પછી બપોરે બાર કે એક વાગ્યા સુધી હું કંઈ પણ વસ્તુ ખાતો નથી માત્ર પાણી જ પીવું છું અને એ લોકો કલાક પછી આચળકુચળ ખાવાની શરૂઆત કરી દે છે જેના કારણે એમના શરીરમાં બીમારી આવે છે બપોરે ભોજન કર્યા પછી દરરોજ ઓછામાં ઓછી વીસ મિનિટ હું વદ્રાસન ઉપર બેસું છું જેના કારણે જે કંઈ ખોરાક લઈએ એનું ખૂબ ઝડપથી ડાયજેશન થાય છે અને પછી વીસ મિનિટ જેટલો સમય હું વામકુક્ષી કરું છું એટલે ડાબા પડખે સૂઈ જાઉં છું માત્ર વીસ મિનિટ કલાક બે કલાક હું ક્યારેય બપોરે સૂઈ જતો નથી અને મારા ઘરના અન્ય સભ્યો છે એ બપોરે ખાધા પછી બાર એક વાગે એસી ચાલુ કરી ચાર પાંચ વાગ્યા સુધી પડ્યા રહેવાનું એટલે એમના શરીરની અંદર જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી જેના કારણે એમને બીમારી થાય છે એમને નાના મોટા રોગ થાય છે અને મને થતા નથી રાત્રે જ્યારે ભોજન કરવાનો વારો આવે છે ત્યારે કોઈક વાર ઘરે સમોસા બનાવ્યા હોય કચોરી બનાવી હોય વડાપાઉં બનાવ્યા હોય દાબેલી બનાવી હોય કંઈ પણ આઈટમ બનાવી હોય તો હું ક્યારેય ખાતો નથી મારા માટે અલગથી ખીચડી બનાવવામાં આવે છે હું થોડીક ખીચડી અને થોડુંક દૂધ રાત્રે ખાઈ લઉં છું એ પણ ભૂખ કરતાં ઓછું ખાઉં છું જેના કારણે મારી ઇમ્યુનિટી ખૂબ પાવરફુલ છે અને એ લોકો રાત્રે જ દબાઈને ખોરાક ખાય છે અને ખોરાક ખાધા પછી એસી ચાલુ કરીને સૂઈ જવાનું તો સવારે સાત સાડા સાત સુધી સૂઈ જવાનું અને હું સવારે વહેલા ઉઠું છું લોકડાઉન પહેલાંની વાત કરું તો જ્યારે રાત્રે લગનની અંદર કે રિસેપ્શનમાં જવાનું થાય તો હું ક્યારેય કોઈના લગ્નમાં કે રિસેપ્શનમાં ખાતો નથી હું ઘરેથી રોટલો અને દૂધ ખાઈ અને પછી જ જાઉં છું અથવા ખીચડી અને દૂધ ખાધા પછી જ રિસેપ્શનની અંદર એન્ટ્રી મારું છું જેના કારણે ગમે તેવા પકવાન હોય ચારસો રૂપિયાની ડીશ હોય કે આઠસો રૂપિયાની ડીશ હોય કોઈપણ વસ્તુ હું ખાતો નથી જેના કારણે મને કોઈ પ્રોબ્લેમ થતો નથી જેના કારણે મને ડાયાબિટીસ નથી હાઈ બીપી નથી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ નથી હાર્ટ એટેકનો પ્રોબ્લેમ નથી ગેસ થતો નથી એસિડિટી થતી નથી પેટમાં બળતરા થતી નથી માથું દુખતું નથી પગમાં કળતર થતી નથી પણ પ્રકારની મને તકલીફ નથી કારણ કે હું આયુર્વેદના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરું છું અને એ લોકો નથી કરતા એટલે એમને બહારનું જમીને આવે તો તરત જ બીજા દાળે એસિડિટીની ગોળી લેવી પડે છે કો તો પેટમાં ગેસ થઈ જાય છે કબજિયા થઈ જાય છે માથું દુખે છે કંઈક ના કંઈક એ લોકોને પ્રોબ્લેમ થાય છે કારણ કે એ લોકો બહારનું ખાવાનું બંધ કરતા નથી અને રાત્રે પેટ ભરીને જમે છે અને ભારે ભોજન કરે છે જ્યારે આયુર્વેદમાં કહે છે રાત્રે હંમેશા હળવો ખોરાક જ ખાવો જોઈએ એ ભૂખ કરતાં ઓછો કારણ કે રાત્રે સૂર્યપ્રકાશની હાજરી હોતી નથી જેના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું યોગ્ય રીતે ડાયજેશન થતું નથી એટલે રાત્રે હંમેશા હળવો ખોરાક ખાવો જોઈએ ખોરાક ખાવો હોય ભારે તો સવારે જ પેટ ભરીને ખાવું જોઈએ તમે જુઓ જે કંઈ પ્રાણીઓ છે પશુ પક્ષીઓ પ્રાણીઓ છે વાદળા છે એ બધા જ પક્ષીઓ સવારે સૂર્ય ઉગે કે તરત જ ખોરાકની શોધમાં નીકળી જાય છે અને પેટ ભરીને ખાય છે અને તમારે ચેક કરવું તો કરી જોજો કોઈ પણ પ્રાણી હોય પક્ષી હોય તમારા ઘરે તો એને ખોરાક આપ્યા પછી તરત પાણી મૂકજો ક્યારે પાણી પીશે નહીં જ્યારે આપણે મનુષ્ય એવા છીએ કે ખોરાક ખાધા પછી ગમે એટલું પેટ ભરીને ભોજન કર્યા પછી એક ગ્લાસ ભરીને પાણી ઠોકી જઈએ અને એ પણ ઠંડુ ફ્રીજનું પાણી તો ભોજન કર્યા પછી ક્યારેય પાણી પીવાય નહીં પ્રાણીઓ કુદરતના નિયમોનું પાલન કરે છે અને એટલે એમને એટલે એમને ગેસ થતો નથી એસિડિટી થતી નથી કે ડાયાબિટીસ થતી નથી કે એમને લખવો પડતો નથી જ્યારે આપણે એ કુદરતના નિયમોનું પાલન કરતા નથી એટલે આપણને આ બધા રોગ થાય છે અને જે કંઈ રોગ થાય છે તમને મને એ મોટા ભાગના રોગ ખોરાકમાંથી જ થાય છે બહારથી કંઈ આવતા નથી આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એમાંથી જ એ રોગ ઉત્પન્ન થાય છે એટલે ખોરાકની અંદર પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે રાત્રે હોટલમાં પણ ક્યારેક જવાનું થાય છે બર્થડે પાર્ટી હોય મેરેજ એનિવર્સરી હોય કે ગમે તે કારણસર તો હું હોટલમાં પણ ક્યારેય ખાતો નથી ઘરેથી જમીને જ જાઉં છું વાસ્તુપૂજન હોય કોઈના ઘરે તો હું તો પણ હું એમના ત્યાં હાજરી આપવા જાઉં છું પણ એમના ઘરે જઈને કોઈ વસ્તુ ખાતો નથી જેના કારણે આજે તમે જોઈ શકો છો કે મારી જે ઇમ્યુનિટી છે એ ખૂબ પાવરફુલ છે કારણ કે અત્યારે હાલ જે મહામારી ચાલે છે કોરોના હોય કે ફંગસ હોય કે ગમે તે હોય એનાથી મને બિલકુલ ડર લાગતો નથી એનું કારણ એક જ છે મેં મારી ઇમ્યુનિટી પાવરફુલ રાખી છે અને કાયમ માટે રાખવાનો પ્રયત્ન કરું છું આ બધા નિયમોનું પાલન કરીને મેં જાતે જ મારી એન્ટીબોડી બનાવી દીધી છે એટલે હું ઘણીવાર કોરોનાના દર્દીઓને મળવા જઉં છું અડધો કલાક કલાક એમની સાથે વાતચીત કરું છું એમની જોડે રહું છું છતાં મને કોઈ પ્રોબ્લેમ થતો નથી અને હજુ સુધી થયો નથી એનું કારણ એક જ હોઈ શકે કે મારી જે ઇમ્યુનિટી છે એ પાવરફુલ છે તમે પણ આ રીતે કુદરતના નિયમોનું પાલન કરીને આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરીને તમારી ઇમ્યુનિટીને પાવરફુલ કરી શકો છો અને જો આપણી ઇમ્યુનિટી પાવરફુલ હશે તો દુનિયાની કોઈ પણ મહામારી આવશે તો આપણે એનાથી ડરવાની જરૂર નથી એનાથી ગભરાવાની જરૂર નથી આપણે એની સામે લડત લડી શકીશું આપણી બોડી એની સામે લડત લડવા માટે સક્ષમ થઈ શકે છે રાત્રે હું કોઈ દિવસ એસીમાં સૂઈ જતો નથી રાત્રે હું હંમેશા ખાટલો લઈ અને ધાબા ઉપર ખુલ્લી હવામાં સૂઈ જાઉં છું જ્યારે મારા ઘરના જે અન્ય સભ્યો છે પરિવારના સભ્યો એ લોકો રાત્રે એસીમાં સૂઈ જાય છે આ વિડિયોના માધ્યમથી હું તમને એક એવું કહેવા માગું છું કે હું પણ એ સભ્યોની સાથે એક જ ઘરની અંદર એક જ છત નીચે રહું છું તો મને કોઈ પ્રોબ્લેમ થતો નથી મને કોઈ રોગ થતો નથી મને કોઈ બીમારી થતી નથી અને એમને થાય છે એનું કારણ છે કે એ કુદરતના નિયમોનું પાલન કરતા નથી એ લોકો આયુર્વેદના સિદ્ધાંતોનું પાલન કરતા નથી એટલે અવારનવાર એમને નાની મોટી બીમારીઓ એમના શરીરની અંદર આવ્યા કરે છે એટલે આ વિડિયોના માધ્યમથી મારે આપ સર્વેને બે હાથ જોડીને વિનંતી છે કે તમે પણ જો મારી જેમ કુદરતના નિયમોનું પાલન કરીશું આપણે પણ પશુ પક્ષીઓ પ્રાણીઓ જે રીતે કુદરતના નિયમોનું પાલન કરે છે એ રીતે આપણે પણ જો કુદરતના નિયમોનું પાલન કરીશું અને આયુર્વેદમાં અને આહાર શાસ્ત્રમાં જે કંઈ નિયમો આપ્યા છે એ સિદ્ધાંતો પ્રમાણે એ નિયમો પ્રમાણે આપણે જીવન જીવીશું તો જ્યાં સુધી આપણે જીવન જીવીશું ત્યાં સુધી આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના Thanks for watching my video. Thank you.